आर यू ऑल? होप यू ऑल आर ડુઇંગ વેલ. કિડ્સ, આજે આપણે સેકન્ડ સ્ટાન્ડર્ડ માં કરવાના છીએ લેસન વેર ઇઝ પુસી. વેર ઇઝ પુસી આપણે જે ગયા લેક્ચર માં સમજી ગયા હતા, રાઈટ? તો આજે એમાં આપણે કરશું એક્સરસાઇઝ, એટલે કે સ્વાધ્યાય. બટ બિફોર વી સ્ટાર્ટ, લેટ્સ સી વન ક્વોટ. સ્ટાર્ટ કરતા પહેલા આપણે એક ક્વોટ જોઈ લઈએ. આજનો કોડ છે, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, ઇમ્પોસિબલ ઇઝ આઈ પ્લસ એમ ઇઝ ઇક્વલ પોસિબલ. ઇમ્પોસિબલનો મતલબ થાય આઈ એમ પોસિબલ. ઓકે, તો ચલીએ, ક્યારે પણ આપણે એમ નથી કહેવાનું કે આ નહીં થાય, કે આ મેં નહીં કરી શકું. એવરીથિંગ ઇઝ પોસિબલ ઇફ યુ આર રેડી ટુ એક્સેપ્ટ ઇટ. તમે અગર એ ચીજને શીખવા માટે જગાવો છો ઇન્ટરેસ્ટ, તો એ પોસિબલ જ છે. કંઈ પણ ચીઝ ઇમ્પોસિબલ નથી. ઓકે બચ્ચા, લો તો ચલીએ આગળ વધતા પહેલાં આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ યુ ઓલ, પ્લીઝ ટેક યોર બુક એન્ડ પેન્સિલ. તમે બધા પોતાની બુક અને પેન્સિલ લઈ લો અને મિસની સાથે શરૂ કરીએ. તો ચલીએ, આર યુ રેડી કિડ્સ? તો હેડિંગ દઈએ, લેસન નેમ ઇઝ વેર ઇઝ પુસી. વેર ઇઝ પુસી લખ્યું. વેર ઇઝ પુસી. હવે એમાં આપણે લખશું, વેર ઇઝ પુસીમાં શું કરવાના છીએ? હા, ફિલ ઇન ધ બ્લેન્ક. તો ચલીએ કરીએ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. F I double L feel. I am in. T H E the. Lucky. Done. B L A N K S. B L A N K S. Fill in the blanks. Done. ચલીએ, fill in the blanks એટલે કે ખાલી જગ્યા ભરીએ. તો આર યુ રેડી કિડ્સ? ચલીએ, નંબર વન છે. નંબર વન સ્ટાર્ટ કરતા પહેલા આપણે એક રિવાઇઝ જોવું છે. આપણે લાસ્ટ લેક્ચરમાં શું કર્યું, તો ચલીએ એક રિવાઇઝ જોઈ લઈએ, તાકી આપણને ખાલી જગ્યા પૂરી બહુ આસાની રહેશે. આપણે લાસ્ટ લેક્ચરમાં આ લેસન એક્સપ્લેન કર્યો હતો, યાદ છે? જેમાં પોઝિશન કઈ કઈ છે, ઇન, ઓન, અંડર, બિહાઇન્ડ, ઇન ફ્રન્ટ ઓફ. યાદ આવ્યું? આ છ પોઝિશન છે. તો અત્યારે આપણે જે પણ ખાલી જગ્યા કરશું એમાં પોઝિશન રહેશે આ. ઓકે, લખ્યું. ચલીએ, હવે આપણે જોઈએ પેલી એફબી. પેલી એફબીમાં આપણે પિક્ચર જોવાનું છે. ભાઈ, જો પુસી ક્યાં છે? બોક્સની ઉપર છે, બોક્સની અંદર છે, બોક્સની પાછળ છે, બોક્સની આગળ છે, યા બોક્સની નીચે આવી ગઈ છે? ચલીએ, પિક્ચરમાં છે અંદર. તો ચલીએ લખીએ, પી યુ ડબલ એસ વાય પુસી. લખીએ, પી યુ ડબલ એસ વાય પુસી. લખ્યું. આઈ એમ ઇન, સોરી, આઈ એસ ઇઝ શું છે? આઈ એસ ઇઝ. લખ્યું.
लख्यू बच्चा लोग। चलिए डन। पुसी इज डैश। लख्यू डैश इतले खाली जगह। द बॉक्स लख्यू। पुसी इज खाली जगह द बॉक्स। तो चलिए खाली जगह में शू आवशे आई एंड इन। शू आवशे आई एंड इन। लख्यू डन। लख्यू बच्चा लोग। डन। पुसी इज इन द बॉक्स। द बॉक्स लख्यू। चलिए हवे ना आंसर जोईए। आंसर शू थशे? पुसी इज इन द बॉक्स। वेरी गुड आंसर थशे पुसी इज इन द बॉक्स। शू आंसर थशे? लखिए आंसर लखिए पुसी इज I am in the box. Pussy is in the box. Lakhiye. Lakhiyo. Pussy is in the box. ડન આનો આન્સર શું આવ્યું? આઈ એન્ડ ઇન. શું લખ્યું આન્સર? આઈ એન્ડ ઇન. ડન લખ્યું બચ્ચા લોગ. चलिए डन। आंसर लख्यो तमे बॉक्स नी पोजीशन जो तो शू छे? पुसी क्या छे? बॉक्स नी अंदर छे। एटले आपणे शू लख्यू अहींया? इन। शू लख्यू? इन लख्यू। पुसी इज इन द बॉक्स। चलिए डन। पती गयू? चलिए हवे आपणे जोईए नेक्स्ट। नेक्स्ट शू छे? નેક્સ્ટ એફબી છે. પુસી ક્યાં છે? જોવો પહેલા પુસીની પોઝિશન જોવો બચ્ચા લો. હા, પુસીની પોઝિશન છે ઉપર. શું છે? ઉપર. તો શું આવશે? ચલીએ પહેલા તો આપણે લખીએ. આપણે લખીએ PUSSY પુસી. P U
SSY खुशी लख्यु लख्यु बच्चा लो SSY पुसी डन SSY पुसी इज is खाली जगह उसी is उसी is dash the box Pushy is dash the box. Lakyu. Lakyu bachcha log. Lakyu. Done. चलिए लख्यू पुशी इज डैश द बॉक्स डैश द बॉक्स डन लख्यू चलिए पुशी क्या बैठा है जो तो बॉक्स में એમની પોઝિશન કઈ છે જો તો એમની પોઝિશન શું છે હા ઓન વેરી ગુડ તો ચલીએ લખીએ લખીએ પેલા આખી એપ બી લખી લીધી લખ્યું આખું लखिए ओ एंड ऑन लखिए ओ एंड ऑन चलिए लखियो O and on. O and on. Pussy is on the box. Pussy is on the box. Lucky. O and on. O and on. Pussy is on the box. Done. चलिए next जोइए. On इतले ऊपर. On इतले ऊपर. On इतले ऊपर. Done. Pussy is on the box. Pussy is on the box. O and on.
लख्यू डन डन बच्चा लो चलिए पुसी इज ऑन द बॉक्स डन नंबर टू पुसी इज ऑन द बॉक्स लखाई गयू पुसी इज ऑन द बॉक्स पेलू हतु पुसी इज इन द बॉक्स एमा पुसी बॉक्स नी अंदर हता आमा छे पुसी इज ऑन द बॉक्स आमा पुसी बॉक्स नी ऊपर छे चलिए नेक्स्ट एपी जोइए पुसी इज अंडर द बॉक्स पुसी इज अंडर द बॉक्स लखिए PUSSY पुसी इज IS इज आई एन इन बराबर ने नो ऑन ऑन आई रिपीट PUSSY पुसी IS इज UNDER 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 THE the BOX box lucky done PUSSY pussy IS is UNDER under THE the BOX box done lucky done चलिए डन लखाई गयू आ बॉक्स में पूसी क्या छे पूसी छे अंदर क्या छे अंदर चलिए डन बॉक्स में पोजीशन ही जोवानी छे हाँ बच्चा लोग पोजीशन जो पूसी क्या छे बॉक्स नी ऊपर छे बॉक्स नी नीचे छे बॉक्स नी अंदर छे क्या छे बॉक्स नी नीचे तो सु आयु अंदर सु आयु अंदर लखिए अंदर डन लख्यू डन पुसी इज अंडर द बॉक्स पुसी इज अंडर द बॉक्स लखाई गयू चलिए नेक्स्ट जोइए नेक्स्ट छे पुसी इज डैश द बॉक्स पुश पुसी इज डैश द बॉक्स लख्यू लखो PUSSY पुसी IS इज डैश THE the BOX box
done. લખાઈ ગયું. Done. પુસી ઇઝ ડેશ ધ બોક્સ. ચલીએ પુસી ક્યાં છે? પુસી બોક્સ ની પાછળ છે, આગળ છે, ક્યાં છે? હા પાછળ છે. તો શું આવ્યું? બિહાઇન્ડ. શું આવશે? બિહાઇન્ડ. તો ચલીએ એફ બી લખી. પુસી ઇઝ ડેશ ધ બોક્સ. ચલીએ હવે લખીએ બિહાઇન્ડ. બી ઈ એચ આઈ એન ડી બિહાઇન્ડ. ડન. બી ઈ એચ આઈ એન ડી બિહાઇન્ડ. ડન. લખ્યું. ચલીએ ડન. આનો આન્સર આવ્યો બિહાઇન્ડ. બી ઈ એચ આઈ એન ડી બિહાઇન્ડ. બી ઈ એચ આઈ એન ડી બિહાઇન્ડ. ડન. બિહાઇન્ડ એટલે પાછળ. બિહાઇન્ડ એટલે પાછળ. ડન. લખ્યું બિહાઇન્ડ એટલે પાછળ. ચલીએ ડન. લખાઈ ગયું બિહાઇન્ડ એટલે પાછળ. બી ઈ એચ આઈ એન ડી બિહાઇન્ડ. ચલીએ નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ એફ બી છે પુસી ઇઝ ડેશ ધ બોક્સ. પુસી ઇઝ ડેશ ધ બોક્સ. લખ્યું પી યુ ડબલ એસ વાય પુસી. ઇઝ આઈ એસ ઇઝ. ખાલી જગ્યા એટલે કે ડેશ. ટી એચ ઈ ધ. ટી એચ ઈ ધ. લખ્યું બી ઓ એક્સ બોક્સ. ડન. ડન. પુસી ઇઝ ડેશ ધ બોક્સ. ડન. લખાઈ ગયું. ચલીએ બોક્સમાં જાઓ તો પુસી ક્યાં છે? પુસીની પોઝિશન શું છે? યસ, ઇન ફ્રન્ટ ઓફ. શું છે? ઇન ફ્રન્ટ ઓફ એટલે કે સામે. જો બોક્સની સામે દેખાય છે ને. ડન. તો લખીએ ઇન ફ્રન્ટ ઓફ. ઇન ફ્રન્ટ ઓફ. ડન. ચલીએ આન્સર લખીએ. લખ્યું ડન બચ્ચા લોક. આ
answer is Pussy is in front of the box. Pussy is in front of the box. लखिए Pussy is in front of the box. એટલે કે બોક્સની સામે. શું આવ્યું? બોક્સની સામે. ઇન ફ્રન્ટ ઓફ એટલે સામે. ઇન ફ્રન્ટ ઓફ એટલે સામે. ચલીએ ડન. લખાઈ ગયું. ડન. ચલીએ હવે આપણે જોઈએ નેક્સ્ટ. નેક્સ્ટ જોઈ છે? ના. હવે અહીંયા આપણે આપણી એફબી ફિનિશ કરીએ છીએ. આપણે આજે જે આ એફબી કરી છે એ આપણે અહીં ફિનિશ કરી. આજે આપણે ટોટલ કેટલી એફબી કરી? 6, રાઈટ? પુસી ઇઝ ઇન ધ બોક્સ. પુસી ઇઝ ઓન ધ બોક્સ. Pussy is under the box. Pussy is behind the box. Pussy is in front of the box. આપણે તકરીબન 5 FB કરી. કેટલી કરી? 5. હવે આજનું આપણે હોમવર્ક લખી લઈએ. આજે કરેલ FB આપણે વન ટાઈમ હોમવર્કમાં લાવવાની છે. અને બચ્ચાલો સાથે સાથે આપણે આ હોમવર્ક બુકમાં અને ફેરબુકમાં વન ટાઈમ કરશું અને હોમવર્ક બુકમાં ટુ ટાઈમ્સ કરવાની છે. અન્ડરસ્ટુડ? તો ચલીએ આજનું આપણું હોમવર્ક લખી લઈએ. એફબી વન ટાઈમ ઇન ફેરબુક. અને જેઓએ મારી સાથે ફેરબુકમાં લખી લીધી છે ને એમને તો ફક્ત હોમવર્ક બુકમાં જ લખવાની રહેશે, રાઈટ? હા, પણ જેઓએ નથી લખી, જેઓએ મારી સાથે બુક પેન્સિલ નથી લઈને લખ્યું તેઓને ફેરબુકમાં પણ લખવાની રહેશે અને હોમવર્ક બુકમાં પણ લખવાની રહેશે, રાઈટ? બીકોઝ તેઓએ લખી નથી. ઠીક છે બચ્ચાલો? તો ચલીએ હવે આપણે અહીં કહેશું ગુડ બાય. બટ આપણે એનો મતલબ એમ નહીં કે આજે ઇંગ્લિશનું હોમવર્ક સાવ ઓછું છે તો આપણે જરા શું હોમવર્ક કરીને ફ્રી થઈ ગયા. નહીં, આપણે સાથે સાથે રીડિંગ પણ કરવાનું છે. મેં લાસ્ટ લેક્ચરમાં કહ્યું હતું કે રીડિંગ ઇઝ ધ મસ્ટ. આપણે રીડિંગ તો કરવાની જ છે. આપણે રીડિંગ કરતા રહેશું, વાંચન આપણું સુધરશે તો જ આપણે આગળ કરશું. અધરવાઇઝ મને લખતા આવડે છે પણ હું વાંચી શકતી નથી તો હું શું આન્સર લખીશ? મને ખબર જ નથી કે ક્વેશ્ચન શું છે. અગર મને ક્વેશ્ચન જ નથી ખબર તો મેં આન્સર શું લખીશ? તો એ ક્વેશ્ચન જાણવા માટે મારે શું કરવું પડશે? રીડિંગ. વેરી ગુડ. તો ચલીએ અહીંયા આજે આપણે ફિનિશ કરશું. બધા બચ્ચા લોકોને હવે કહેશું ગુડ બાય, રાઈટ? તો ચલીએ અહીંયા આપણે બધાને કહેશું ગુડ બાય. થેન્ક યુ સો મચ ફોર બીંગ સચ અ નાઇસ સ્ટુડન્ટ એન્ડ ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ પ્લીઝ 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 ફોલો ધ ગવર્મેન્ટ ગાઈડલાઇન્સ. ગવર્મેન્ટની જે ગાઈડલાઇન્સ છે તેને પણ ફોલો કરવાની છે. આપણે ઘરે છીએ ઇટ ડઝન્ટ મીન્સ કે આપણે ગમે એમ કરશું ચાલશે, આપણને કાંઈ કોવિડનું ટેન્શન નહીં. આ તમારી સેફટી માટે જ સ્કૂલ બંધ છે. ઘરે છો એટલે આપણે કંઈ કોવિડને હલકામાં લેવાનું નથી. વી શુડ કીપ મોર પ્રિકોશન. આપણે વધુમાં વધુ ધ્યાન રાખવાનું છે ખુદનું અને ખુદની હેલ્થનું. ઓકે બચ્ચાલો? તો ચલીએ થેન્ક યુ સો મચ. ગુડ બાય.